હવે સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભાજપનો વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનવી દેડિયાપાડા ઝઘડિયા અને નાનોટ બેઠકનું આ સંમેલન યોજાયું હતું, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ માળતીસિંહ અતોદરિયા, ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ અને વિરોધીઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપની ટીમને સંકલ્પ પત્ર જાહેર કરવા બદલ અભિનંદન. ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેનું ઉદાહરણ આ સંકલ્પ પત્ર છે. તેઓએ કહ્યું હતું કે હું ભલે દિલ્હી હોઉં, પરંતુ મારા હૈયે તમે જ છો. આ ઉપરાંત કોરોના કાળમાં કેન્દ્ર સરકારે કરેલ વિવિધ કાર્યોને તેઓએ લોકો સમક્ષ મૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા છે. વડાપ્રધાને કહ્યું કે પહેલાં ડૉક્ટર બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે, એન્જિનિયર થવું હોય તો પણ અંગ્રેજીમાં ભણવું પડે, અને અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા શહેરમાં જવું પડે. આ શહેરમાં જવા માટે ગરીબ માણસ રૂપિયા ક્યાંથી લાવે? 75 વર્ષ સુધી કોંગ્રેસને કંઈ દેખાયું નહીં, પણ હું દિલ્હી ગયો અને મેં નક્કી કર્યું કે હવે ડૉક્ટર થવું હોય તો પણ માતૃભાષામાં ભણી શકાય, અને એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષામાં ભણી શકાય. પોતાની ભાષામાં ભણીને ડૉક્ટર પણ બની શકાય અને એન્જિનિયર પણ બની શકાય, એટલે જ અમે માતૃભાષામાં ભણાવવાનું શરૂ પણ કરી દીધું છે. આજે આપણે જો સસ્તું કરી રહ્યું હોય એના કારણે એને દુનિયામાં જે કંઈ માહિતી જોઈએ તો કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા, એના કારણે ગરીબ માણસ બધી સુવિધા ડિજિટલ માંગવા માંડી. આજે લોકોને રોજગાર મળે 4 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર અને આ ડિજિટલ ઇન્ડિયા છે તો બીજો જ લાભ થવાનો. આવનારા દિવસોમાં કઈ માંગી આવી તો તમે મોબાઈલ ફોનથી એની વિગતો લઈને શહેરમાં રહેલા મોટામાં એ બાવીસ આ 22 દેશના વિદ્યાર્થીઓને આશ્ચર્ય હતું કે ભારતમાં ડેટા આ મોબાઈલ ફોન આટલો સસ્તો છે એ એમના માટે આશ્ચર્ય હતું. આજે તમારે સગાવાળા ફોન કરવો હોય તો ઘરની બહાર ગયો હોય તો કલાકો સુધી ફોન પર વાત કરો, રૂપિયા બિલ આવે છે. ડિજિટલ ઇન્ડિયાનો વિઝન લઈને આપણે ચાલ્યા, કારણ કે મારે આપણું હિન્દુસ્તાન આધુનિક બનાવવું, મારા હિન્દુસ્તાનના પ્રત્યેક વ્યક્તિના એમ્પાવરમેન્ટ માટે ડિજિટલ મૂવમેન્ટનો ઉપયોગ કરવો છે. મારા ગુજરાતના યુવાઓને પણ મોબાઈલની તાકાત, ડિજિટલ તાકાત, અને તમે વિચાર કરો સાહેબ, હમણાં દિલ્હીમાં